એ સિવાય આજે બીજા જે કાઉન્ટર્સ છે જેમાં આપણને એનબીએફસી સ્પેસ ઉપર સારું દબાણ બનતું દેખાયું છે, ત્યાંથી એક વેચવાળીનો ટ્રેન્ડ કન્ટિન્યુઅસ રહેતો દેખાયો અને બેન્કિંગ સ્પેસની અંદરથી પણ વેચવાળી તરફના મૂડ આગળ વધતા દેખાયા. એક કાઉન્ટર આમાં જોઈએ આપણે એનબીએફસી સ્પેસમાંથી, જે આજ સવારે પણ આપણે ડિસ્કસ કર્યું હતું, રિસેન્ટલી આપણે જોયું તો ખાસી એક્શનમાં રહ્યું છે, એ છે ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ. કુણાલ, અહીંયા પણ એક વ્યૂ આપો. આ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની અંદર જે પ્રમાણે આપણને એક વાઇલ્ડ મૂવ આવતો દેખાયો ઓલમોસ્ટ 260 સુધીનો, ત્યારબાદ સ્ટોક કન્ટિન્યુઅસ આપણે ઉપર જાય છે અને કરેક્ટ થાય છે, ઉપર જાય છે અને કરેક્ટ થાય છે. આજે તો 248ની નીચે પણ કદાચ ક્લોઝ આપે એવા સંકેત બની રહ્યા છે. શું ધ્યાનમાં રહેશે અહીંયા ઇન્ડિયાબુલ હાઉસિંગ માટે, ઘટાડો આગળ વધશે? સો વિક્રમભાઈ, આ એક કાઉન્ટર એવું છે જે આપણે આઈડિયાના ફોર્મેશન સાથે કમ્પેર કરી શકીએ છીએ. લગભગ 2 માર્ચ આ કાઉન્ટર 298-300 ના લેવલ પર હતું અને ત્યારથી જે નીચે આવ્યું છે અને એક સાઇડવાઇઝ કન્સોલિડેશનમાં આવી ગયું છે. જે દિવસે હું પોઝિશનલ પહેલા એક વ્યૂ આપી દઉં કે જો જે દિવસે આ કાઉન્ટર 300ની ઉપર જશે, ઇટ હેઝ પ્રોબેબલી 300 ના ટ્રિગર પર ઇટ હેઝ ઓલમોસ્ટ 600 લેવલ્સ ઓન કાર્ડ્સ. શોર્ટ ટર્મ માટે 260ની ઉપર આ કાઉન્ટરનું ક્લોઝિંગ આવવું જરૂરી છે. કાઉન્ટર જો 260ની ઉપર ક્લોઝિંગ આપે છે તો પહેલું ટાર્ગેટ આનું 300 આવે છે અને 300 બાજુ આપણું એક પોઝિશનલ ટ્રિગર આવે છે. અને આજે હમણાં તમે જુઓ જે લેવલ પર પહોંચ્યું છે એ 2 ડિસેમ્બરના બોટમ પાસે પહોંચ્યું છે. સો આવતીકાલના દિવસમાં જો આ કાઉન્ટર 247-248ની ઉપર જાય છે તો ઇન્ટ્રાડે માટે ડેફિનેટલી બાય કરી શકાય. સ્ટોપ લોસ 242 અને પહેલું ટાર્ગેટ 255-260. ઓકે, તો આવ્યું અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે અને માર્કેટ હવે બંધ થવાની તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણેના ટ્રેન્ડ આજના દિવસમાં આપણને બિલ્ટઅપ થતા દેખાયા છે, નીચેના સ્તર ઉપર આપણને વેચવાલી તરફનો જ કન્ટિન્યુઅસ આંકડો આવતો દેખાયો છે. આ આંકડાને સાથે આપણે લઈને ચાલતા જોઈએ તો સિનારિયો ક્યાંક ને ક્યાંક માર્કેટ માટે થઈને વધારે વીકનેસ તરફનો જ આપણને આગળ વધતો દેખાયો છે. મોમેન્ટમ બજારે આપણને ઉપરની સાઈડથી સારું એવું લૂઝ કરતું દેખાયું છે અને બાદ આપણને ટ્રેન્ડ છે એ સારી એવી નર્મશ તરફનો જ આગળ વધતો દેખાયો છે. અત્યારે પણ જો તમે 1600-900ની આસપાસના લેવલ પાસે આપણે જે છે એક ક્લોઝિંગ બેઝ પર આપણને આંકડાઓ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. અને સાથે બીજી તરફ તમે જુઓ તો હવે નિફ્ટીના સાથે સાથે બેંક નિફ્ટી પણ હવે આપણને સાથ આપતું દેખાયું છે. પણ આજનો દિવસ નિફ્ટી માટે વધારે વીકનેસ તરફનો રહ્યો, ઓલમોસ્ટ 0.25% સુધીની વીકનેસ જે છે તે આજના દિવસમાં આપણને આવતી જોવા મળી છે અને ત્યાંથી આપણે જોઈએ તો વેચવાળી તરફનું દબાણ આપણને વધારે સારું એગ્રેસિવલી આગળ વધતું પણ જોવા મળ્યું છે. તો આ બધા ફેક્ટર્સ સાથે આપણે જોઈએ તો માર્કેટનો મૂડ આપણને વધારે વીકનેસ તરફનો જે આગળ વધતો દેખાયો છે એ કન્ટિન્યુઅસ આપણને કેવી રીતના પ્લેઆઉટ થાય છે એના ઉપર ખાસ આપણું ધ્યાન રહેશે. અને મોમેન્ટમ માર્કેટે જે લૂઝ કર્યું છે એ આવતીકાલે ફરી હાંસલ થાય છે કે નહીં એના ઉપર આપણું ધ્યાન બનેલું રહેશે. તો 16900ના સ્તર ઉપર આપણને આજે નિફ્ટી ક્લોઝ થતી દેખાઈ રહી છે. બેંક નિફ્ટી 35737ના સ્તર ઉપર ક્લોઝ થતી દેખાઈ રહી છે. તો નીચેની તરફના લેવલ્સ ઓપન થયા છે અને 17000ની નીચે આપણને ક્લોઝ આવતું દેખાયું છે, જે સાઇન ડેફિનેટલી નિફ્ટી માટે નેગેટિવ છે. પણ સામે પુટ કોલ રેશિયો આપણને સારો એવો ઓવરસોલ્ડ થતો દેખાયો છે. જો આપણે આજના દિવસનો પીસીઆર જોઈએ તો એ 0.4 ઉપર આવતો દેખાયો છે, 0.44 ઉપર છે. અને સિરીઝનો પીસીઆર જોઈએ તો 0.73 ઉપર છે. કુણાલ, શું લાગે છે, થોડુંક બજાર ઓવરસોલ્ડ પણ થયું છે અને 16900ની પાસે ક્લોઝ થયું છે, એટલે આમ જોવા જઈએ તો જે 16800ના સ્તર છે એનો સપોર્ટ હજુ આપણને ઇન્ટેક છે અને 35500નો સપોર્ટ જે છે તે ઇન્ટેક દેખાઈ રહ્યો છે બેંક નિફ્ટીમાં. તો ધ્યાન રાખવું શું બને અહીંયા? જે રીતે આપણે કીધું સેમ વ્યૂ હમણાં પણ બને છે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ડેફિનેટલી આપણે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજીસ ફોલો કરીએ અને જે પણ આપણને બાઇંગ સિગ્નલ ઓર સેલિંગ સિગ્નલ મળતું હોય વી કેન ફોલો ધ સિસ્ટમ. બટ એટ ધ સેમ ટાઈમ નિફ્ટી અને બેંક નિફ્ટી બંને હમણાં એ લેવલ પર છે જ્યાંથી જો રિવર્સલ આપણને દેખાય છે તો લોંગ માટે એક્સ્ટ્રીમલી ફેવરેબલ રિસ્ક રિવોર્ડ રેશિયો છે. જો આપણે ફ્રાઇડે અથવા થર્સડેના વાત કરી હોત તો પ્રોબેબલી સાઇડવેઝ કન્સોલિડેશનના ટોપ પર હતા ત્યારે આપણે શોર્ટ વિચાર્યું હોત, પણ હમણાં એ નિયર ટુ બોટમ છે. સો અહીંયાથી જે પણ રિવર્સલ સાઇન દેખાય આઈ થિંક હું બાઇંગ કરીને ચાલવાની સલાહ આપીશ. જ્યાં સુધી નિફ્ટી તમે સાચી લેવલ આપ્યા છે, પરફેક્ટ લેવલ આપ્યા છે, જે પ્રીવિયસ બોટમ બની છે એની ઉપર રહેશે, તો આઈ થિંક આઈ વુડ સ્ટીલ થિંક ઓફ બાઇંગ. બટ એની નીચે જો ડિસાઇસિવલી ટ્રેડ કરે છે દેન આર વ્યૂ મે ચેન્જ, બટ ટિલ દેન આઈ થિંક આઈ એમ કમ્ફર્ટેબલ ગોઈંગ લોંગ. સો આવતીકાલ માટે પણ જો ગેપ ડાઉન ઓપન થાય છે તો રિવર્સલના સાઇન ગોતો અને આઈ થિંક બાઇંગ કરીને ચાલો, એમાં વધારે બેનિફિટ થઈ શકે છે. પર્સ્પેક્ટિવ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે ઇન્ડેક્સિસના ફ્રન્ટ ઉપરના ટ્રેડ માટે.